साबरकांठा जिल्લાના જિલ્લા સમાહર્તા સીજે પટેલ દ્વારા પ્રાંતિત તાલુકાના વદરાળ ગામની મુલાકાત લીધી હતી. ગામના લોકોને ઘરોમાં રહેવા અપીલ કરવામાં આવી હતી તો પ્રાંતિત તાલુકા સેવા સદન ખાતે મીટિંગ યોજાઈ હતી. હાલ કોરોનાની મહામારીને લઈને દેશ સહિત વિદેશોમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ગુજરાત સહિત સાબરકાંઠામાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તો જિલ્લામાં કુલ 10 કેસો અત્યાર સુધીમાં નોંધાયા છે, જેમાં અત્યાર સુધી કોરોનાના 3 જેટલા પોઝિટિવ દર્દીઓ નેગેટિવ રિપોર્ટ આવી સાજા પણ થઈ ગયા છે. તો કોરોનાને લઈને જિલ્લામાં 2 મોત પણ નિપજ્યા છે. તો સાબરકાંઠા જિલ્લા કોરોનાનું પ્રભુત્વ પ્રાંતિજ તાલુકામાં મુખ્યત્વે જોવા મળ્યું છે, જેમાં માંડા, સાંપડ, પોગલું, પલ્લાચર, વદરાટ સહિત ગામોમાંથી કોરોનાનો એક એક પોઝિટિવ રિપોર્ટ મળી આવ્યો છે. તો સ્થાનિક તથા જિલ્લા તંત્ર દ્વારા આ ગામોમાં બીજા કેસોમાં વધારો ન થાય તે માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના પોઝિટિવ ગામો સહિત આજુબાજુના ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો અને લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તો આજે જિલ્લા સમાહર્તા દ્વારા પ્રાંતિજ તાલુકાના વદરાળ ગામની સ્થળ મુલાકાત લીધી હતી. તો ગામના લોકોને ઘરોમાં રહેવાની ગામ લોકોને અપીલ કરી હતી. તો વેપારીઓને ફરજિયાત માસ્ક પહેરવા તથા લોકોએ ચાની જગ્યાએ સવારે હાલ ઉકારો પીવો જોઈએ, જેથી રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે. અને ઘરોમાં રહો તો પણ વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરો. ગામના લોકો સહિત જિલ્લાના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. તો આ પ્રાંતિજ તલોદના નાયબ કલેક્ટર સોનલબા પઢેરિયા, પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા પણ વદરાળ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જિલ્લા સમાહર્તા સીજે પટેલની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી, જેમાં નાયબ કલેક્ટર સુનરબા પઢેરિયા, પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડા, તાલુકા હેલ્થ ઓફિસર આરકે યાદવ, નાયબ મામલતદાર અશોકભાઈ દિગ્વિજયસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ સહિત તાલુકાના લોકોની ચિંતાની સાથે તેવાની સ્વાસ્થ્ય અને સુખાકારી રહે તે માટે મીટિંગમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. કોરોના વાયરસને કારણે અત્યારે તાજેતરમાં જ આપણે જાણીએ છીએ તેમ લગભગ 5 થી 6 કેસો આપણા બીજા આવ્યા છે. એમાં ખાસ કરીને પ્રાંતિજ તાલુકામાંથી વધારે કેસો આવી રહ્યા છે. આપણે પ્રાંતિજ તાલુકાને કે જિલ્લાને કોરોનાથી ઇન્ફેક્શનથી બચાવવા માટેના આપણા જાહેરનામું બહાર પાડેલું છે. વારંવાર આપણે અપીલો કરીએ છીએ, લોકોને કરીએ છીએ, વેપારીઓને કરીએ છીએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ બધાથી હવે તમે લોકો પ્રજા પણ એનાથી જાગૃત થઈ છે. પણ અત્યારે ખાસ જે કરવાની જરૂર છે એ માસ્ક વગર કોઈ પણ લોકો બહાર નીકળે જ નહીં. એમાં વેપારી હોય તો ભલે અને ગ્રાહક હોય તો ભલે. તો આ એક જાગૃતિ ખાસ લાવવાની જરૂર છે. તો લોકોને અપીલ કરું છું કે પહેલું તો કામ એ છે કે સરકારના જાહેરનામા પ્રમાણે જે સમય નીકળવા પાત્ર આપણને સમય આપ્યો હોય એ સમયમાં જ નીકળવું જોઈએ અને બિનજરૂરી નીકળો જ નહીં. કામ એવું લાગે તો જ નીકળો. નીકળો તો માસ્ક વગર નીકળો નહીં, ફરજિયાત માસ્ક પહેરો. સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીએ તો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવો. દુકાન ઉપર જાઓ છો તો કોઈ લઈ રહ્યા છે તો ભીડ ના કરો, દૂર રહો તમે. અને એકસાથે એક દુકાન ઉપર 5 થી વધારે ન ભેગા થવાનું પણ જાહેરનામું છે. તો આવી દુકાન જો કોઈ ચલાવતા હશે તો એ દુકાન પણ અમે બંધ કરવાની સૂચના આપી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ જાહેર જગ્યા ઉપર ના થાય તો ત્યાં પણ કેસ કરવાની સૂચનાઓ આપી છે. વાહન વ્યવહારની વાત છે તો એ અમારા લોકલ ઇન્સિડન્ટ કમાન્ડર એટલે કે પ્રાંત અધિકારીઓ સીઓ એમને પણ સત્તા આપી છે કે તમને જો ભીડ થતી જગ્યા જ્યાં પણ જણાય તો ત્યાં તમારે વધુમાં વધુ કડક પ્રતિબંધો મૂકવાની ફૂલ સત્તા આપવામાં આવી છે. કારણ કે એ લોકલ એવો લોકો જાણતા હોય છે કે અમુક એક બજાર છે ત્યાં બહુ ભીડ થઈ રહી છે, તો આવી ભીડ થતી હોય તો એને અટકાવવા માટે એમને સત્તાઓ આપી છે. બીજી વાત કરીએ તો વેજીટેબલ માર્કેટ જે છે અત્યારે એ અમદાવાદના પણ આપણે પેપરોમાં ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ કે એમાં એ સુપર સ્પ્રેડર ગણાય છે. તો આપણે પણ અહીંયા કાળજી ખૂબ રાખી છે, છતાં વધુ કાળજી હજી રાખવાની જરૂર છે. જે કોઈ આપણા શાકભાજી વેચતા જથ્થાબંધ હોય, છૂટક હોય અને કોઈ પણ વેપારી જે છે એ અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા જિલ્લામાં વેચવા જશે જ નહીં એની અમે ના ફરમાવી છે. છતાં જો એમને ધ્યાન ઉપર આવશે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે
બીજા જિલ્લાઓમાં વેચવા જાઓ એનો પણ વાંધો નથી. માની લો કે આપણે શાકભાજીનો ધંધો છે, ખેડૂતોનો ઘણો બધો પાક ઉત્પાદન થતો હોય, પણ આપણે મહેસાણા, બનાસકાંઠા, પાટણ આજુબાજુમાં જ્યાં પણ આપણે જવાનું હોય ત્યાં જઈએ, પણ એની પણ તમારી નોંધ તમારી એપીએમસીના જે કંઈ સેક્રેટરી હોય એને કરીને જ જાઓ, જેથી કરીને ક્યારેય પણ કેસ થાય તો આપણે એનું ટ્રેસિંગ કરવા માટે બધી સવલતો આપણને રહેશે. જો એ રીતે પણ માલ પાલન કરવામાં નહીં આવે તો પણ એમને પણ અમે બહાર જતાં અટકાવશું, એના પર કાયદેસર કાર્યવાહી કરશું. બોર્ડરની વાત કરીએ તો આપણે મજરા ચોકડી અને આપણી ઉજળિયા એ ચોકડી ઉપરથી બીજા જિલ્લામાંથી લોકો આવતા હોય છે, અન્ય રાજ્યમાંથી પણ ઘણા લોકો અત્યારે પરવાનગી લઈને આવશે. તો મારે ગ્રામજનોને પણ સરપંચોને પણ ખાસ કહેવાનું છે કે તમને બધાને સૂચનાઓ પણ આપી છે કે ગામે એક રજિસ્ટર રાખવામાં આવે, કયા અન્ય રાજ્યમાંથી આવેલા હોય કે અન્ય જિલ્લામાંથી આવેલા હોય તો ક્યાંથી આવ્યા, ત્યાંનું સરનામું, એનો ગામ, એનું તાલુકો, એનો જિલ્લો, ક્યારે આવ્યા, કઈ તારીખે આવ્યા, પરમિશન લઈને આવ્યા છે, પરમિશન વગર આવ્યા છે. જો પરમિશન વગર આવ્યા હોય તો તાત્કાલિક તમારે જાણ કરવાની છે આરોગ્યની ટીમને, મામલતદારશ્રીને કે પ્રાંત અધિકારીશ્રીને, તો એમનું આપણે હેલ્થનું ચેકઅપ કરાવી અને એના પર કાયદેસર જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ કરાવી શકીએ. હાલમાં તો આપણે અત્યારે મજરા ચોકડી અને આપણી ઉજળિયા ઉપર આપણે મૂકેલી છે આપણી ટીમો, હેલ્થની ટીમો પણ છે, જે લોકો બહારથી આવે છે પરવાનગી પત્રો લઈને, તો એના ઉપર પણ હોમ ક્વોરન્ટાઇનના આપણે સિક્કા મારીએ છીએ અને 14 દિવસ તેમને ફરજિયાત હોમ ક્વોરન્ટાઇન રહેવાનું જ છે. પણ એમાં જો એ પાલન નહીં કરતા હોય તો સરપંચ મિત્રો કે ગ્રામજનો પણ જણાવી શકે છે કે હોમ ક્વોરન્ટાઇન થયેલ વ્યક્તિ ઘરમાં નથી રહેતી પણ બહાર ગામમાં ફેર્યા કરે છે, તો એવા લોકોને આપણને જાણ કરવામાં આવશે તો એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરશું, પોલીસ કેસ કરશું અને એને ગવર્મેન્ટ ક્વોરન્ટાઇન કરશું. તો હોમ ક્વોરન્ટાઇનમાં જે કોઈ લોકો રહેતા હોય તો એને પણ પૂરેપૂરી રીતે પાલન કરવું જોઈએ. અને આપણે જે વાત અગાઉ પણ ઘણીવાર કરી ચૂક્યા છીએ, મીડિયા મારફત પણ તમને જણાવવામાં આવ્યું છે, તમે લોકો પણ ઘણી જગ્યાએથી જાણી રહ્યા છો કે વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, એ આપણા માટે બેસ્ટ છે. માસ્ક પહેરવું જોઈએ, એ પણ ફરજિયાત રાખો અને સેનિટાઈઝ કરો, મતલબ એને સેનિટાઈઝરની બોટલો પણ નાની આવતી હોય તો એનો વારંવાર એનો થોડો ઉપયોગ કરવો. પણ એટલે કહેવાની વાત એ છે કે જો તમને કોઈ લક્ષણો જણાય કાંઈ તો તાત્કાલિક આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, અન્યથા કોઈ એટલું બધું ગભરાવાની જરૂર પણ નથી. શરદી, ઉધરસ, ખાંસી, તાવ આવા લક્ષણો હોય તો એમાં પોઝિટિવ આવવાના ચાન્સીસ હોય છે, 100% હોય જેવું પણ હોતું નથી. એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ જે છે એના આધારે જ આ નક્કી થાય. રોગપ્રતિકારક શક્તિ ઘટે એટલે અન્ય કોઈ પણ રોગ થતા હોય છે, તેમાં કોરોના પણ થઈ શકે, સ્વાઇન ફ્લૂ પણ થઈ શકે, બીજા રોગ પણ થઈ શકે. તો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? અત્યારે આપણા માટે બેસ્ટ એ છે, પહેલું તો આપણે જે છે ચેપ લાગવાથી દૂર રહેવાની વાત કરી કે શું શું પગલાં ભરીએ, કયો સાવચેતી રાખીએ તો આપણો ચેપ ન લાગે. પણ રોગપ્રતિકારક શક્તિમાં તમે આપણે જે વાત કરીએ તો આપણે લીંબુ છે, વિટામિન સી, વધુમાં વધુ વિટામિન સીનું આપણે ગ્રહણ કરવું જોઈએ. તો આપણે લીંબુનો ઘણી રીતે ઉપયોગ કરીએ છીએ પણ થોડો ઓછો કરતા હોઈએ છીએ. તો વારંવાર લીંબુનું પાણી પીવો, ગરમ પાણી પીવો, મીઠાના કોગળા ખાસ કરો, દિવસમાં 2-3 વાર આપણને જેટલો સમય મળે તો મીઠાના ગરમ પાણીના કોગળા પણ આના માટે બેસ્ટ છે. બીજું આપણે કહીએ તો આપણે મધનું ઘણીવાર ઉપયોગ કરતા હોઈએ છીએ, તો તજ અને મધ, લવિંગ અને મધ આ બધું જે એનો ભૂકો ખાઈએ તો એનાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધે છે. બીજા ઉકાળા પણ આપણે પીતા હોઈએ છીએ, અત્યાર સુધી પીતા નથી, ચા બહુ પીએ આપણે, તો ચાની જગ્યાએ ઉકાળાનું આપણે ચલણ જો કરીએ તો મને લાગે છે રોગપ્રતિકારક શક્તિ વધે. એમાં તુલસી, ફુદીનો ઘણું નાખી શકાય, આદુ, સૂંઠ, જેમને જે અનુકૂળ આવે એવો ઉકાળો પીવો જોઈએ. ને અને દેશી ગોળ આપણો હોય છે, દેશી ગોળ એમાં નાખવાનું, ખાંડ કરતાં દેશી ગોળ ઉત્તમ છે. તો આવા આપણા આયુર્વેદિક આપણે કહીએ ને કે આપણી પાસે નુસખાઓ પણ હોય છે, આપણા વડીલો કહેતા હતા, એવા નુસખાઓનો ઉપયોગ કરીને રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારે.